ભાજપ યુવા મોરચા દ્વારા મશાલ રેલીમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા. સુરતમાં ભાજપના યુવા મોરચા અધ્યક્ષ ભાવિન ગોપિયાલા દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે મશાલ રેલીમાં હજારો લોકો જોડાયા હતા. જ્યારે સમગ્ર ભારત દેશમાં કોરોના ચાલી રહ્યો છે ત્યારે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. જ્યારે આમ જનતા પરમિશન લેવા જાય છે ત્યારે પરમિશન આપવામાં આવતી નથી. જ્યારે ભાજપ પાર્ટી જે સત્તા પર હોવાથી ભાજપની રેલીનું આયોજન કરવામાં આવે છે. મશાલ રેલીમાં કેટલા લોકો માસ્ક વગર પણ જોવા મળ્યા, ત્યારે જે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું તે યુવા મોરચા અધ્યક્ષ ભાવેન ગોપિયાલા પણ માસ્ક વગર જોવા મળ્યા. ત્રીજી લહેરની મટકી સરકાર આમ જનતા પર ફોડવામાં આવે છે, ત્યારે ભાજપ સત્તા પર હોય તો કોરોના નથી જોવામાં આવતો. ત્યારે આજ રેલી ત્રીજી ભાવિન ટોપિયાલા, ભારતીય જનતા યુવા મોરચા અધ્યક્ષ, સુરત મહાનગર. આજે શું કાર્યક્રમ રાખ્યો? 14 ઓગસ્ટના રોજ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે કે આપણું રાષ્ટ્ર એ અખંડ હોય, તો આજે અખંડ ભારત સ્ફૂર્તિ દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. હીરાબાગ સર્કલથી સરદાર સાહેબની પ્રતિમા માનગઢ ચોક સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 800 થી 1000 યુવાનો, ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓ અને શહેરીજનો આ યાત્રામાં ઉપસ્થિત રહ્યા છે. સરકારશ્રીની દરેક ગાઈડલાઇનોનું પાલન અમારા દ્વારા કરવામાં આવી રહ્યું છે. દરેક કાર્યકર્તા માસ્ક પહેરેલા છે અને સેનેટાઇઝનું પણ અમારા દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે.